पंजा नगर सेवक कांग्रेस वेराव वोर्ड नंबर 5। अफजल भाई आज बजेट रजू करवानो हतो, ए पहला एक पत्रिकाओ वायरल थई हती, छता बजेट रजू थयुं छे, या लोको धरणा उपर बेठा हता, शुं छे आखो मामलो? वेरावर पाटण संयुक्त नगरपालिकानुं 100 करोड़ जेटलुं अंदाजपत्र होय छे, एटले तेनो मतलब आ लोकोना पैसाथी चालतो एक संस्था छे। પણ અફસોસ સાથે કેવું પડે છે કે વેરાવળના વોર્ડ નંબર 2, 3, 5, 6 અને 10માં આજે પણ પ્રાથમિક સગવડતા જેવી કે પીવાના પાણી, લાઇટ, રસ્તા, સફાઈ અને ખૂબ મોટો અભાવ છે। એટલે સ્વાભાવિક છે કે જે લોકો અહીંયા સત્તામાં બેઠા છે તે ખૂબ મસમોટું ભ્રષ્ટાચાર કરે છે અને પોતાના ખિસ્સા ભરે છે। જે રસ્તા ઉપર ગધેડા ન ચાલે જે વિસ્તારોમાં ત્યાં કોઈ લોકોનું વસવાટ નથી, ત્યાં ટનાટન રસ્તા બનેલા છે, કારણ કે અહીંના જે સદસ્યો છે એ ત્યાંની પ્રિન્ટોના ભાગીદાર છે। એટલે 1500માં લઈલી પ્રિન્ટ 15000માં થઈ જાય છે, ત્યાંના રોડ રસ્તાને બને છે। એટલે તો આ મસમોટું કૌભાંડ અહીંયા ચાલી રહ્યું છે, જેને છૂપું ભ્રષ્ટાચાર કહી શકશો આપણે। પ્રમુખે તો એવું કીધું કે એ બધા એરિયામાં અમે 13 કરોડના કામ કર્યા છે। ખૂબ સરસ વાત કરી છે પ્રમુખે। હું પ્રમુખને કહી છું કે આવો એર કન્ડિશન ઓફિસમાંથી તારી જગ્યા મૂકો અને પત્રકાર મિત્રકોને સાથે લ્યો અને ચાલો આપણા વિસ્તારમાં આપણે 10 મિનિટ ચાલી લઈએ, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય। આજે અમે બજેટનો વિરોધ કર્યો, કારણ કે બજેટ બુક અમને આપી નહોતી, સાથે સાથે મેં ઘણા બધા પ્રશ્નો પૂછ્યા કે જે વર્ક ઓર્ડર 3-3 વર્ષ પહેલાં આપેલા છે પૃથ્વી બિલ્ડરને, આજની તારીખ સુધી રસ્તાનું બાંધકામ નથી થયું, છતાં તેમને બ્લેકલિસ્ટ નથી કરવામાં આવતા, કોણ છે જવાબદારના માટે? ધરણાનું કારણ એ જ હતું કે લોકો પ્રાથમિક સગવડતા નથી પ્રાપ્ત થતી એમને, લોકો પીવાના પાણી માટે વલખા મારે છે, લાઇટનો અભાવ છે, કૂતરાઓનો ત્રાસ છે, છતાં રોડ રસ્તા નથી અને લોકો પોતાની તકલીફ માટે અહીંયા આવ્યા હતા, એ કારણથી લોકોને બોલાવ્યા હતા કે અમે તો તમારી વાત કરીએ છીએ, આવો તમે પોતે તમે જે ટેક્સ ભરો છો તેનો હિસાબ માંગવા માટે આજે બજેટ છે જે વર્ષમાં એકવાર આવે છે તેનો હિસાબ લેવામાં આપો, એટલે આજે લોકો હિસાબ લેવા માટે આવ્યા હતા। અને કોંગ્રેસના તમામ નગરસેવકોને એવું જણાવે કે ભ્રષ્ટાચાર નગરપાલિકામાં થાય છે, પછી આજે સવારે કોઈ મોલાના દ્વારા એક ઓડિયો ક્લિપ બહાર પાડી કે આ વોર્ડમાં વોર્ડ નંબર 2, 3, 5, 6, 10માં કામો થતા નથી, તે બાબતમાં આપણે બધા લોકોને ત્યાં હાજર થવાનું છે, એ બાબતમાં હું આપના જણાવવા માગું છું કે જે 5 વોર્ડની વાત કરી તેનો ફિગર આપું છું। વોર્ડ નંબર 2માં 2.25 કરોડના કામો, વોર્ડ નંબર 3માં 1.60 કરોડના કામો, વોર્ડ નંબર 5માં 4 કરોડના કામો, વોર્ડ નંબર 6માં 1.40 કરોડના કામો, વોર્ડ નંબર 10માં 4.30 કરોડના કામો, કુલ 13.51 કરોડના કામો કાં પ્રગતિમાં છે, કાં અમુક કામો પૂર્ણ થયેલા છે। હવે એમ કહેતા હોય કે આ વોર્ડના કામ નથી થતા, તો 13 કરોડ એ કંઈ નાની સૂની એમાઉન્ટ નથી અને આવનારા દિવસોમાં પણ ખૂબ મોટી, મારો એક જ મંત્ર છે કે વેરાવળમાં જ્યાં વસ્તી છે, વેરાવળ સોમનાથમાં, ત્યાં લાઇટ હોવી જોઈએ, ત્યાં રસ્તા હોવા જોઈએ, ત્યાં પાણી હોવી જોઈએ, નાનામાં નાના માણસને કેવી રીતે સુવિધા મળે, સાથે સાથે બગીચાનો વિકાસ, સોપાટીનો વિકાસ પણ થવાનો છે, પરંતુ કોંગ્રેસના આગેવાનોના જણાવણીથી કે આવનારી ચૂંટણીમાં જઈ અને પપ્પુભાઈના કહેવાથી આ બધું નાટક થઈ રહ્યું છે, માત્ર દેખાવો કરવાથી વિકાસ રોકાવાનો નથી, 10-12 જણા આવી અને નગરપાલિકામાં હલ્લાબોલ મચે તો આ વિકાસની યાત્રા રોકાવાની નથી। જય સોમનાથ। અંદર લગભગ 2.5 કરોડના નવા સાધનો, જેસીબી વગેરે અમે ખરીદવા જઈ રહ્યા છીએ, જેની મદદથી નગરપાલિકાની સક્ષમ માનવબળ આપણી પાસે ઉપલબ્ધ થશે। એથી આગળ 2 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સ્વચ્છતા વિશે SBM એટલે કે સ્વચ્છ ભારત મિશનના છે, જેની અંદર પ્રથમ પ્રોજેક્ટ જેની અંદર ટૂંક સમયની અંદર આપણે ટેન્ડર કરી રહ્યા છીએ।